ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, અત્યારે આપણે ધોરણ 3ની અંદર પાઠ 9 જોઈએ છે, આર્યવર્ષાદ. બરાબર, આર્યવર્ષાદ છે એમાં આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લીધો, હવે આપણે સ્વાધ્યાયપોથીમાં જોઈએ. સ્વાધ્યાયપોથીમાં આપણે પહેલો એમસીક્યુ જોઈએ છીએ. અપ્પુ કોણ હતો? તમને બધાને ખબર જ છે કોણ હતો, હાથી. એટલે એમાં શું આવશે વિદ્યાર્થીઓ? અ. બમાં આવે છે હાથીનો મિત્ર, વાંદરો કે શિયાળ, એ આવશે નહીં. એટલે આપણે શું સિલેક્ટ કરશું? અ, હાથી. બીજો પ્રશ્ન, અપ્પુએ કેળાના વૃક્ષને પાણી કેવી રીતે પાયું? અ, ડોલ વડે, બમો વડે, ઘસુંડ વડે કે નળ ખોલીને? એમાં આવશે ક. આપણે જોયું તો સેના વડે? તો કે સૂંઢ વડે. ત્રીજો પ્રશ્ન, હાથી સાના વડે શરીર પર પાણી છાંટી સ્નાન કરે છે? તો જુઓ વિદ્યાર્થીઓ, એમાં શું આવશે? બ, સૂંઢ વડે. ચોથું, તમારા ઘરે પાળેલા પશુઓ ને તમે પાણી કેવી રીતે પીવડાવો છો? તો હવે જુઓ વિદ્યાર્થીઓ, આપણે એને નદીમાં ના લઈ જઈ શકીએ, કૂવા પર પણ ન જઈએ. સેના વડે? તો કે ઘરે ડોલ દ્વારા, આપણે પાણી ડોલ ભરીને એના દ્વારા પીવડાવે છે. એટલે શું આવશે? ક, ઘરે ડોલ દ્વારા. પાંચમું, કઈ ઋતુમાં રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ થાય છે? હવે એમાં જોઈએ આપણે કઈ ઋતુમાં કરીએ છીએ વિદ્યાર્થીઓ, તમને બધાને ખબર જ છે. સેમાં? તો કે ચોમાસામાં. તેમાં શું આવશે? ચોમાસું. બ. પછી આપણે જોઈએ છઠ્ઠું, કઈ ઋતુમાં વરસાદ આવે છે? તો તમને બધાને ખબર જ છે શું આવશે? ચોમાસામાં. સાતમું, વરસાદના પાણીમાં રમવા માટે નાના બાળકો કાગળમાંથી શું બનાવે છે વિદ્યાર્થીઓ? તો તમને ખબર છે શું આવશે? હોળી. વાદળા શામાંથી બને છે? રૂમાંથી. તો કે ના, આકાશમાં એકઠી થયેલી વરાળમાંથી. ઓકે, તો આવશે એમાં બ. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. પહેલી ખાલી જગ્યા, હાથી ખાલી જગ્યા વડે પાણી પીએ છે, એમાં આવશે સૂંઢ. બીજું, ખાલી જગ્યા ઋતુમાં નદીમાં પૂર આવે છે, એમાં આવશે ચોમાસાની. ત્રીજું, ચોમાસાની ઋતુને ખાલી જગ્યા ઋતુ પણ કહે છે, એમાં આવશે વર્ષા. એના પછીનું, આકાશમાં પાણીની વરાળ એકઠી થઈ ખાલી જગ્યા બને છે, એમાં આવશે વાદળા. હવે આપણે આવ્યા પાંચમું, વરસાદ પડવાથી ધરતી પર ચારે બાજુ ખાલી જગ્યા છવાઈ જાય છે, એમાં આવશે હરિયાળી. હવે આપણે આવ્યા છઠ્ઠી, આકાશમાં વાદળા ઠંડા પડતા પાણીના ટીપા રૂપે નીચે પડે છે, જેને આધારે આપણે ખાલી જગ્યા કહીએ છીએ, અને શું કહીએ છીએ? જેને આપણે વરસાદ કહીએ છીએ. સાતમું, વરસાદથી બચવા માટે લોકો ખાલી જગ્યા ઓઢીને બહાર નીકળે છે, એમાં આવશે છત્રી. આઠમું, ચોમાસામાં આકાશમાં વીજળી ઝબૂકે પછી વાદળોનો ખાલી જગ્યા સંભળાય છે, એમાં આવશે ગડગડાટ. હવે વિદ્યાર્થીઓ, આપણે ખરા ખોટા જોઈએ. હવે આપણે જોઈએ ખરા ખોટા, એમાં જોઈએ પહેલું, ચોમાસાની ઋતુમાં ભીના કપડાં જલ્દી સુકાતા નથી, એમાં આવશે સાચું. હવે આપણે જોઈએ બીજું, શિયાળાની ઋતુમાં આપણને વીજળી થતી જોવા મળે છે, એમાં આવશે ખોટું. હવે ત્રીજું જોઈએ, વાદળા સમુદ્રમાંથી પાણી ભરે છે તે પછી આકાશમાંથી વરસાદ વરસે છે, એમાં આવશે ખોટું. ચોથું, ઉનાળામાં વધુ ગરમી પડે તો વધુ વરસાદ આવે છે, એમાં આવશે સાચું. પાંચમું, વાદળાઓમાં આપણને ઘણા બધા જુદા જુદા આકારો જોવા મળે છે, એમાં આવશે સાચું. અપ્પુએ જંગલમાં બધા જ વૃક્ષોને પાણી પાયું, એમાં આવશે ખોટું. અને આપણે હવે જોઈએ સાતમું, ચોમાસામાં વરસાદ વધુ પડે તેને અતિવૃષ્ટિ કહે છે, એમાં આવશે સાચું. હવે વિદ્યાર્થીઓ, આપણે જોડકા
જોઈએ. તો જોડકામાં આપણે પહેલું જોઈએ વિભાગોમાં ચોમાસું. તો શું થાય વિદ્યાર્થીઓ? વરસાદ પડે છે. હવે આપણે બીજું જોઈએ, વરસાદથી બચવા. તો આપણે શું કરીએ છીએ? રેનકોટ પહેરીએ છીએ, બરાબર. આપણે ઓપ્શનમાં રેનકોટ આપ્યું છે, છત્રી હોય તો છત્રી આવશે, પણ અત્યારે આપણને રેનકોટ આપ્યું છે એટલે આપણે લખશું રેનકોટ. પછી ઉનાળો. ઉનાળામાં શું થાય વિદ્યાર્થીઓ? ગરમી પડે છે. પછી આપણે પછી આકાશમાં વીજળી ચમકી અને પછી શું થાય? પછી ગડગડાટ સંભળાય છે. મેઘધનુષ્ય કેવું દેખાય? સપ્તરંગી દેખાય છે. હવે વિદ્યાર્થીઓ આપણે એમસીક્યુ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા જોઈ લેતા. હવે આપણે નેક્સ્ટ સેશનમાં શું જોશું વિદ્યાર્થીઓ? પ્રશ્ન જવાબ જોશું. આપણો સેશન અહીં પૂર્ણ કરીએ છીએ.